जय श्री कृष्ण। ओमकार किचन में तमारू स्वागत छे। आज आप बनावीशुं मीठाना गोटा। ठंडीनी सीजन में गरम गरम गोटा खावानी मजा ज कहीं और होय छे। बाटी क्रिस्पी अने सॉफ्ट बने छे। तमे बेसन के सीजवन चटनी साथे खाई सको छो। तो चालो बनावानी शुरुआत करिए। आपणे मीठोना गोटा बनावाना छे। અહીં આપણે મીઠો લીધો છે। રેગ્યુલર મેથીની ભાજી હોય છે તો એના પાન નાના હોય છે અને મીઠોના પાન મોટા હોય છે। તમે જોઈ શકો છો આપણે અહીં મીઠોના પાન જ યુઝ કરવાના છે। ડાળી જરા પણ યુઝ નથી કરવાની। આપણે પાન જ કટિંગ કરીને લીધા છે અને પાનની ક્વોન્ટિટી આપણે એક કપ લીધી છે। જો તમારે આ માપ સાથે બનાવવું હોય તો પરફેક્ટ રેસીપી પ્રમાણે હું તમને બતાવું છું। હવે આપણે મીઠોના પટ્ટાને કટિંગ કરવાના છે તો થોડા થોડા આ રીતે હાથમાં લઈને કટિંગ કરી લઈશું। આપણે મીઠોના પાનને રેગ્યુલર પાણીએ ધોઈ લીધા છે। આપણો મીઠો કટિંગ થઈ ગયો છે। મીઠાને હમણાં એક તરફ મૂકી દઈએ। હવે આપણે સામગ્રીમાં તીખાશ માટે આખા મળી લીધા છે અને આખા ધાણા લીધા છે। આખા મળી અને આખા ધાણા એક ચમચી લીધા છે। આપણે ખાંડરીમાં બંનેને અટકચરા વાટી લઈશું। એડ કરીને વાટી લઈએ। તમે મિક્સરમાં પણ દળી શકો છો પણ આપણે અટકચરા જોઈએ છે। અટકચરા વતાઈ ગયા છે। તમે મિક્સરમાં દળતા હોય તો આ જ રીતે મિક્સરને ઓન ઓફ કરીને દળવાના છે। આપણે વધારે બારીક પણ નથી દળ્યા। તમે જોઈ શકો છો અટકચરા રાખ્યા છે। આપણો ધાણા અને મળીનો મસાલો પણ રેડી થઈ ગયો છે। હવે આપણે બધી સામગ્રીઓ ભેગી કરવાની છે તો સૌપ્રથમ આપણે 2 કપ ચણાનો લોટ લીધો છે। ચણાનો લોટ આપણે બારીક લેવાનો છે। ઘઘરો લોટ જરા પણ યુઝ નથી કરવાનો। મિક્સિંગ બાઉલમાં ઉમેરી લઈશું। ચણાના લોટને આપણે ચાળીને લીધો છે। સમારેલો મીઠો એડ કરી લઈએ। હવે આપણે 1 કપ ધાણા લઈશું। સમારેલા ધાણા ધાણાની જગ્યાએ તમે પાલક પણ યુઝ કરી શકો છો। લીલું લસણ એડ કરીશું બારીક સમારેલું। ક્રશ કરેલા આખા ધાણા અને મરી એડ કરી લઈએ। સ્વાદ અનુસાર મીઠું એડ કરી લઈએ અને 1 ચમચી અજમો એડ કરવાનો છે। અજમાને આપણે હાથમાં આ રીતે ક્રશ કરીને એડ કરીશું। એક ચમચી દળેલી ખાંડ એડ કરીશું। હલકા હાથે મિક્સ કરી લઈએ। સારી રીતે મિક્સ થઈ ગયું છે। ભાજીમાંથી પાણી છૂટે છે તો તમે જોઈ શકો છો થોડું બેસન પણ ભીનું થઈ ગયું છે। હવે આપણે મરચાં અને આદુની પેસ્ટ એડ કરીશું। પહેલાં આપણે લીલું લસણ એડ કર્યું હતું તો એ પ્રમાણે લીલું સૂકું લસણની પેસ્ટ એડ નથી કરવાની। જો તમે લસણ ન ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો। સારી રીતે મિક્સ કરી લઈએ। લાસ્ટમાં આપણે લીંબુનો રસ એડ કરીશું। ખાંડ એડ કરી છે તો મીઠાશ એડ કરી એ પ્રમાણે થોડી ખટાશ પણ એડ કરવાની। એ માટે આપણે લીંબુનો રસ એડ કરી લઈએ છીએ। આપણી સામગ્રીઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે બેટર રેડી કરવાનું છે તો થોડું થોડું પાણી એડ કરીને બેટર રેડી કરીશું। આ રીતે ચમચીની મદદથી જ મિક્સ કરવાનું છે અને હલકા હાથે જ મિક્સ કરવાનું છે। આ રીતે વધારે એક જ ડાયરેક્શનમાં જે આપણે ફેરવતા હોય છે ફાસ એ રીતે નથી ફેરવવાનું। આપણું બેટર રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો આપણે વધારે પડતું સ્મૂથ નથી રાખ્યું, આ રીતે હાર્ડ રાખ્યું છે। તમે જોઈ શકો છો ચમચીમાંથી પણ આ રીતે પડતું નથી, એ જ રીતનું આપણે રેડી કરવાનું છે। આપણું બેટર રેડી થઈ ગયું છે। બેટર આપણે વધારે સ્મૂથ નથી રાખ્યું, બેટરની કન્સિસ્ટન્સી આ રીતની જ રાખવાની છે। તમે જોઈ શકો છો હવે આપણે બેકિંગ સોડા એડ કરવાનો છે। બેકિંગ સોડા આપણે 1/4 ચમચી એડ કરીશું। હવે
હવે આપણે બેકિંગ સોડાને એક્ટિવેટ કરવા માટે ઉપર આપણે ગરમ તેલ એડ કરવાનું છે. આ રીતે ગરમ તેલ એડ કરવાથી આપણા ગોટા ઓઇલી નથી રહેતા અને ડ્રાય રહે છે ખૂબ જ સરસ. તમે બજારમાં જે રીતે ખાતા હોય એ જ રીતના રહે છે. ગરમ તેલ આપણે 2 ચમચી એડ કરીશું. તમે જોઈ શકો છો ઇનોનો બેકિંગ સોડાનો કલર એક્ટિવેટ પણ થઈ ગયો છે, કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. આ જ રીતે આપણે મિક્સ કરવાનું છે, એક જ ડાયરેક્શનમાં નથી હલાવવાનું. આપણા ગોટા આપણને જાળીદાર જોઈએ છે, સ્મૂથ નથી જોઈતા. ગરમ તેલ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તેલ ગરમ થઈ ગયું છે. આપણે હાથ પાણીવાળા કરીને ગોટા તળવા માટે મૂકવાના છે. પહેલાં એક એડ કરીને ચેક કરી લઈશું. તેલ પરફેક્ટ ગરમ થઈ ગયું છે. એક એક કરીને ગોટા આપણે તેલમાં મૂકતા જઈએ. ગોટા મૂકતી વખતે ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે. હાથને પાણીવાળા કરીને જ મૂકવાના છે જેથી હાથ સાથે ચોંટે નહીં અને આસાનીથી તેલમાં પડી જાય. આ રીતે આપણે પેનમાં જેટલા ગોટા સમાય એટલા ગોટા આપણે મૂકી દઈએ. આપણા ગોટા પેનમાં મુકાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરી લેવાની. તમે જોઈ શકો છો જે પહેલાં મૂક્યા હતા એ ગોટા તેલ પર તરવા લાગ્યા છે. આ રીતે તરવા લાગે તો તમારે સમજવાનું કે તમારું બેટર પરફેક્ટ કન્સિસ્ટન્સીથી બન્યું છે. આ રીતે એક એક કરીને પલટાવી લઈશું. એક તરફ થઈ ગયા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ તેલ પર તરવા લાગ્યા છે. આપણા ગોટા સુનહેરા કલરના થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. ગોટા થોડા ફૂલી પણ ગયા છે. ચમચીની મદદથી આ રીતે થોડી થોડી વાળે હલાવીને ગોટાને તરી લઈએ. ગોટા તરાઈ ગયા છે. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર પણ આવી ગયો છે, થોડા ફૂલી પણ ગયા છે. તેલમાંથી કાઢી લઈશું. તેલ પણ ડ્રાય થઈ ગયું છે. ગોટા સૂકા દેખાય છે તમને. આપણા જાળીદાર અને સોફ્ટ મીઠાના ગોટા બનીને તૈયાર થઈ ગયા છે. સાથે આપણે લીલા મરચા ફ્રાય કરીને સર્વ કર્યા છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. અમારી રેસીપી જોઈને તમે પણ ઘરે જ બનાવો, બિલકુલ બજાર જેવો જ ટેસ્ટ લાગશે. અમારી રેસીપી તમને પસંદ આવે તો અમારી રેસીપીને લાઈક અને શેર કરો.